જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 42, વાનસ્પતિક પ્રજનન એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. ઓકે, પહેલા આપણે વાત કરવાની છે વાનસ્પતિક પ્રજનન. એટલે વાનસ્પતિક પ્રજનન એટલે શું થશે? તો કે વનસ્પતિ જે પ્રજનન કરે છે એને આપણે શું કહીએ છીએ? વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. ઓકે, વનસ્પતિ તેના શરીરના અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણ દ્વારા અલિંગી પ્રજનન કરશે. જ્યારે પુષ્પ દ્વારા લિંગી પ્રજનન કરશે. ખાસ યાદ રાખવાનું છે, મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા અલિંગી પ્રજનન, જ્યારે પુષ્પ દ્વારા લિંગી પ્રજનન. પુષ્પની અંદર રહેલા બે ભાગો સ્ત્રી કેસર અને પુકેસર, આ બે ભાગો જે છે તે લિંગી પ્રજનન માટે કામના છે વનસ્પતિની અંદર. ઓકે, વાનસ્પતિક પ્રજનનની આપણે વાત કરીએ છીએ. વનસ્પતિ જે પ્રજનન કરે છે તે એટલે કે વાનસ્પતિક પ્રજનન કઈ કઈ રીતે કરે છે? તો કે મૂળ દ્વારા પણ કરે છે, પ્રકાંડ દ્વારા પણ કરે છે અને પર્ણ દ્વારા પણ પ્રજનન કરે છે. સાથે સાથે પુષ્પ દ્વારા પણ કઈ પદ્ધતિ દ્વારા? તો કે લિંગી પ્રજનન દ્વારા, જ્યારે મૂળ પ્રકાંડ અને પર્ણ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા. ઓકે, પહેલા વાત કરીએ આપણે પ્રકાંડ દ્વારા. પ્રકાંડ દ્વારા કઈ રીતે વાનસ્પતિક પ્રજનન થાય છે? જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં પેલા મસ્ત ફોટોગ્રાફ ઉપરથી, આ કોઈ એક વનસ્પતિનું પ્રકાંડ છે, તેને કાપી નાખવામાં આવે. હવે કઈ પદ્ધતિનો યુઝ થાય છે? તો કે કલમ, ડાબ કલમ અને આરોપણ, આ ત્રણ પદ્ધતિઓ દ્વારા પ્રકાંડની અંદર પ્રજનન કરવામાં આવે છે વનસ્પતિની અંદર. ઓકે, એક તો છે કલમ, બીજું છે દાબ કલમ અને ત્રીજું છે આરોપણ. કલમ, દાબ કલમ અને આરોપણ નામ મિત્રો યાદ રાખવાના છે પ્રકાંડ માટે પ્રજનન કરવાની પદ્ધતિઓ, કલમ, દાબ કલમ અને આરોપણ. હવે અહીંયા આપણે વાત કરવાની છે કલમની, કઈ રીતે કલમ બનાવીએ છીએ. આમ તો આપણે બધા ભારતનો જીવ ગામડામાં ધબકે છે એટલે બધાને ખબર જ હશે કે કલમ કઈ રીતે બનાવતા હોય. ઓકે, આ જે કોઈ એક વનસ્પતિ છે તેને કોઈ અમુક અંશે કાપવામાં આવે છે. જો અહીં અલગ 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 શેપમાં વનસ્પતિને કાપવામાં આવેલી છે. હવે ત્યારબાદ શું કરવામાં આવે છે? તો કોઈ બીજી વનસ્પતિ હોય તેને તેની ઉપર ચોંટાડવામાં આવે છે. કઈ પદ્ધતિ દ્વારા? તો કે કોઈ એક વનસ્પતિ છે ને, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આ આકારથી કાપી નાખી છે, તો તેની ઉપર કોઈ બીજી વનસ્પતિની આપણે કલમ ચડાવવાની છે તો આપણે એને આ રીતે કાપવાની છે. ત્યારબાદ આ બંનેને જોડી દેવાની છે. કઈ રીતે જોડી દેવાની છે? તો જો અહીંયા નીચે આપેલું છે, પ્લાસ્ટિક લગાડી અને જોડી દેવાની છે, અથવા તો કોઈ કાપડ લગાડી અને જોડી દેવાની છે, અથવા તો કોઈ દોરી બાંધીને જોડી દેવાની છે. ઉપર ઘણી બધી પદ્ધતિઓ છે, મેં માત્ર અહીંયા એક ડિઝાઇન આપેલી છે, અલગ 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 ઘણી બધી ડિઝાઇનો તમને જોવા મળે છે. આ રીતે કલમ અને દાબ કલમ બનાવવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે? તો કે આ કલમને જમીનની અંદર વાવવામાં આવે છે. ત્યારબાદ આ જમીનમાં વાવેલી કલમ શું કામ આપણને આવે છે? તો કે આ જે જમીનમાં આપણે જે કલમ વાવેલી છે એ ડાયરેક્ટ જ આપણને, ફોર એક્ઝામ્પલ તરીકે આંબો, નારંગી, લીંબુ, કેળા, આવા જે કઈ ફળો છે તેના માટે આ કામની છે આ બધી જ કલમો. ઓકે, આંબો, નારંગી, લીંબુ અને કેળા આ બધા જ માટે કામની છે. કઈ પદ્ધતિ? તો કે આ જે કલમની પદ્ધતિ છે ને, તે કલમ અને દાબ કલમ સેમ એવી જ વસ્તુ છે આરોપણની અંદર. શું કરવામાં છે આરોપણમાં? તો કે આ રીતે જેમ કોઈ એક વનસ્પતિ હોય તેની આ રીતે આમ વેલ છે. હવે આ વેલને મારે કંઈક અલગ છોડ તરીકે વાવવી છે પાછી, તો મારે શું કરવાનું છે? તો આરોપણની પદ્ધતિ દ્વારા એને જમીનની અંદર દાટી દેવાની છે. જો અહીંયા આપેલું છે, શું કરવાનું છે? તો કે જમીનનો અમુક અંશ, જે એની વનસ્પતિનો અમુક અંશ છે, જેને જમીનની અંદર દાટી દેવાનું, ઉપર કંઈક વજનવાળો ભાર મૂકી દેવાનો, જેના કારણે શું થશે? તો કે બાજુના વિસ્તારમાંથી કોઈ એક નવી જ વનસ્પતિનું સર્જન થઈ જશે. એ વનસ્પતિના જ અમુક ભાગોનું સર્જન થઈ જશે. આપણે ગામમાં રહેલા વડને આ જોયેલું હોય, વડની વડવાઈ નીચે જમીનની અંદર રડી જાય છે અને ત્યારબાદ પોતે પાછો અલગ જ વડ બની જાય છે. ક્લિયર છે મિત્રો? તો આ પદ્ધતિ હતી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ. હવે વાનસ્પતિક પ્રજનનમાં મૂળ દ્વારા થતું પ્રજનન, એક્ઝામ્પલ છે બટેટા, બટેટા
મૂળ દ્વારા પ્રજનન કરે છે. તમે બટેટાને જોયેલું હોય તો એમાં અમુક અંશે આપણે ઘરે રાખી દઈએ ઝાઝો ટાઈમ માટે તો એની અંદરથી મૂળ નીકળી જાય, તો આ છે મૂળ દ્વારા પ્રજનન. ત્યારબાદ છે પર્ણ દ્વારા પ્રજનન. પાનફૂટી નામનું પર્ણ છે જે પર્ણ દ્વારા પ્રજનન કરે છે, અને પર્ણની અંદર રહેલી ખાચ આ જે પર્ણ છે આ પર્ણમાં રહેલી ખાચ દ્વારા તે ખાચમાંથી અલગ કલિકા સર્જન થાય છે અને ત્યારબાદ પ્રજનન કરે છે. તો આ છે પાનફૂટી. મૂળ પ્રકાંડ અને પર્ણ અલગ અલગ ત્રણ પદ્ધતિઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. મૂળ દ્વારા કઈ રીતે, પ્રકાંડ દ્વારા કઈ રીતે, અને પર્ણ દ્વારા કઈ રીતે, આની આપણે સંપૂર્ણ માહિતી લઈ લીધી છે. ત્યારબાદ છે પુષ્પ દ્વારા વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન. તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો, તો એની અંદર આપણે આખે આખો અંડકવાળો પ્રશ્ન લખવાનો થાય, પરંતુ અત્યારે માત્ર એટલી વાત છે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવવું. તો અહીંયા માત્ર આપણે આ માત્ર ને માત્ર ઉદાહરણની વાત કરવાની છે. ક્યાં ક્યાં ઉદાહરણ છે? તો કે મૂળ પ્રકાંડ અને પર્ણ કઈ રીતે થાય છે, પ્લસમાં આના ફાયદાઓ, આના ઉદાહરણો, કઈ ક્યાં ક્યાં ફાયદા થાય છે. માની લો કે વાનસ્પતિક પ્રજનન આપણે આ પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન કરીએ છીએ, કલમ દ્વારા પ્રજનન કરીએ છીએ, તો શું ફાયદો થશે? અમુક એવી વનસ્પતિ છે કે જેના બીજ દ્વારા આપણે ઉગાડી ના શક્યા હોય, કોઈ એવું આપણે બીજ લઈ લીધું છે કે જમીનની અંદર વાયવું, કોઈ પણ વનસ્પતિનું એ ઉગેલું નથી, પણ ઘણીવાર આપણે શું કરીએ છીએ, તો કે ફોર એક્ઝામ્પલ સૂર્યમુખીનું અમુક અંશે તમે બી વાયવું છે તો ના ઉગે, તો બાજુમાં કોઈ સૂર્યમુખી વાવેલી છે, પાડોશમાં કોઈ સૂર્યમુખી વાવેલ છે તો ત્યાંથી આપણે એની ડાળખી લાવી અને વાવીએ, બાજુમાં કોઈ ગુલાબ વાવેલ છે ત્યાંથી આપણે ડાળખી લાવી અને વાવીએ છીએ, તો આના દ્વારા શું થાય છે? તો કે જો બીજ જમીનની અંદર છે આ જમીન છે, જમીનમાં તમે બીજ વાવેલું છે, હવે આ બીજ પોષણ મેળવશે અને અહીંયા એક અલગ અલગ છોડ બનશે. હવે એ સમય દરમિયાન તમે શું કર્યું છે? તો કે અહીંયા ડાયરેક્ટ જ પ્રકાંડનું નિર્માણ કરી નાખ્યું છે, ડાયરેક્ટ જ આપણે છોડ વાવી દીધો છે, તો શું થશે? તો કે ટૂંક જ સમયની અંદર આની અંદર પર્ણ ફૂટવા લાગશે અને આપણે ફૂલ મળવા લાગશે. ક્લિયર થાય છે? તો આ એક મુખ્ય ફાયદો છે. ઘણા વનસ્પતિના બીજ કે જે બીજ દ્વારા નથી ઉગતી તો આપણે ડાયરેક્ટ એને કલમ દ્વારા ઉગાડી શકીએ છીએ, પ્લસમાં આની અંદર ભિન્નતા બહુ ઓછી જોવા મળે છે. બાકી ઘણીવાર કેવું થાય તો કે તમે કોઈ બીજ દ્વારા વનસ્પતિ વાવેલી છે તો એની અંદર ભિન્નતા આવે. આપણે જેવા રંગનું ગુલાબ વાવેલું છે ઘણીવાર એવા રંગનું ગુલાબ ના પણ આવે, તેનું કારણ છે એની અંદર આવેલી ભિન્નતા. જ્યારે તમે કોઈ કલમ દ્વારા વાવેલું છે એના દ્વારા શું થશે? તો કે આની અંદર ભિન્નતાનું સર્જન કેવું રહેશે? તો કે ભિન્નતા ઓછી રહેશે અને સમાનતાનું પ્રમાણ કેવું રહેશે? તો કે વધારે રહેશે. ક્લિયર થાય છે મિત્રો? આ મુખ્ય પોઈન્ટ હતો વાનસ્પતિક પ્રજનનનો. વાનસ્પતિક પ્રજનનથી આ ઘણા બધા ફાયદાઓ થાય છે. ઓકે, અને પ્રદૂષણ પ્રમાણમાં ઓછું થાય છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ બીજ લીધું છે તો બીજની અંદર ઘણીવાર રસાયણો મેળવેલા હોય તો જૈવ વિશાલનની પ્રક્રિયા થાય છે. આના દ્વારા શું થાય છે? તો રસાયણ વાતાવરણની અંદર આવે છે, એની જગ્યાએ વાનસ્પતિક પ્રજનન તમે કર્યું છે, આ દાબ કલમ બનાવેલી છે, કલમ બનાવેલી છે, આ જમીનની અંદર તમે વાવી દીધી છે, તો આના દ્વારા ઘણા બધા ફાયદાઓ થવાના છે. તો આ મુખ્ય આપણો પોઈન્ટ હતો વાનસ્પતિક પ્રજનન એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવવું. તો આપણે વાનસ્પતિક પ્રજનનની પણ વાત કરી અને ત્યારબાદ આપણે એના ઉદાહરણ પણ સમજાવ્યું. ક્લિયર થાય છે મિત્રો? ડન થાય છે?